भावनगर शहर जवाहर मैदान में धारासभ्य विभावरीबेन दवे द्वारा प्रेरित त्रिदिवसीय जन्माष्टमी मेला भव्य प्रारंभ कर तारीख 17, 18 अने 19 ऑगस्ट रोज कार्यरत जन्माष्टमी मेला प्रारंभ केन्द्रीय आरोग्य मंत्री मनसुख मांडविया करो। आ मेला उद्घाटन प्रसंगे भावनगर सांसद राष्ट्रीय उपाध्यक्ष भारतीबेन शियाल खास उपस्थित रहा था। मेला प्रारंभे धारासभ्य सांसद मन मूकीने झूम्या था। जारे जिग्नेश कविराज ने अन्य साथी कलाकारों भावनगरवासियों ने मन मूकीने डोलाव्या था, तो आम जनताए संगीत ना सूर साथे मेला ने विविध राइड्स नी मजा माणी हती। त्रिदिवसीय आ मेला में मुख्यमंत्री सहित ना लोको पण तेमनी अनुकूलता मुजब ना समय हाजरी आपशे। મહિનાના 7મ-8મ દિવસનો આજનો 6ઠ્ઠો દિવસ છે। આજથી આ મેળાનો આરંભ થાય છે, એટલે કૃષ્ણ જન્મ મહોત્સવ અને આ જન્માષ્ટમીના મેળાનો આજનો પ્રથમ દિવસ છે। આજના દિવસે પણ લોકો ખૂબ આનંદથી ઉત્સાહથી સાથે જોડાણા છે। રાઇડ્સમાં અને કાર્યક્રમમાં બધે જ લોકો ઉત્સાહથી જોડાણા છે। 3 દિવસનો કાર્યક્રમ છે આ રંગારંગ કાર્યક્રમમાં। આજનો દિવસ પ્રથમ દિવસ હોવા છતાં પણ લોકોએ ખૂબ ઉત્સાહથી આમાં ભાગ લીધો છે। અને અમારા આજે અમારા ભાવનગરના સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા બેન શ્રી ભારતીબેન શિયાળ અને અમારા જ ભાવનગરના રાજ્યસભાના સભ્ય કેન્દ્રની અંદર ભારત સરકારમાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ અહીં ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યનો આરંભ કરાવવાના છે હમણાં। હવે આ પછી ભાઈ શ્રી જિગ્નેશ કવિરાજ પોતાનું પરફોર્મન્સ આપવાનો છે અને લોકો એમને સાંભળવા માટે ખૂબ ઉત્સુક છે। હિન્દુસ્તાનમાં કૃષ્ણ જન્મોત્સવનું એક અનેરું મહોત્સવ છે અને સમગ્ર હિન્દુસ્તાનમાં લોકો હિલોળે ચડતા હોય છે, બધાને ખૂબ ઉત્સાહ હોય છે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાનો અને એ અંતર્ગત એમાંય ખાસ કરી ગુજરાત અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતી ઉપર અને સૌરાષ્ટ્રના લોકો છે એ ખૂબ ઉત્સાહમાં હોય છે આ જન્માષ્ટમીના તહેવારો માટે અને એમાંય ખાસ કરીને જે ગુજરાતની અને સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ રહી છે કે લોકમેળાનું આયોજન કરવું અને એ રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવો અને એ અંતર્ગત ભાવનગરમાં પણ જવાહર મેદાન ખાતે 3 દિવસ એટલે કે આજે પવિત્ર રાંધણ છઠ્ઠનો દિવસ છે અને લોકમેળાનો જે આજે શુભ શરૂઆત થવા જઈ રહી છે। ખાસ કરીને જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ, લોકમેળાઓ તો થતા જ હોય છે દરેક જગ્યાએ, પણ વિશિષ્ટ રીતે અને લોકો એમાં ખૂબ ઉત્સાહથી જોડાય એ માટે થઈને ભાવનગરના પૂર્વ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી વિભાવરીબેન દ્વારા પણ એક સુંદર લોકમેળાનું આયોજન અહીંયા જવાહર મેદાન ખાતે થયું છે અને ગુજરાતના શ્રેષ્ઠ કલાકારો પણ 3 દિવસ સુધી એ અહીંયા આવવાના છે અને ભાવનગરની જનતા જનાર્દનને એનો લાભ પણ મળવાનો છે। ત્યારે સમગ્ર ભાવનગર અને ગુજરાતની જનતાને હું કૃષ્ણ જન્મોત્સવની ખૂબ ખૂબ વધાઈ આપું છું અને ખૂબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે હું મારા મોસાળમાં આવ્યો છું, કારણ કે મારું મોસાળ અહીંયા ભાવનગર છે ઉખરલા અને મારો જન્મ પણ ભાવનગરમાં છે, એટલે આજે મને પણ ગાવાનો ખૂબ આનંદ આવશે, કારણ કે બધા મારા મોસાળના બધા લોકો અહીંયા આગળ આજે આવવાના છે બધા, તો મને ખૂબ આનંદ છે। અને વિભાવરીબેન દવે જે ધારાસભ્ય આપણા, એમને મેં એમએલએ મને આજે બોલાવ્યા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમના આમંત્રણને માન આપીને આજના લોકમેળામાં આવવાનું થયું છે, એટલે મેં પહેલાં પણ હમણાં એફએમમાં પણ મેં વાત કરી હતી કે બધાએ પધારજો અને આજની કંઈક લોકગીત લગ્ન ગીત ભજન રાહડા આ બધું સંભળાઈશું। થેન્ક યુ।